હેલો વિદ્યાર્થી મિત્રો, હું જયદેવ વિપડિયા ફરી વખત ઓનલાઈન ટીચિંગ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં, લાસ્ટ વિડીયોમાં આપણે ધોરણ 10ની ફર્સ્ટ પોયમ માય સોંગ, જે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવેલી હતી, એનો આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી આપણે સેકન્ડ પોયમ પેન્સિલ, જે જયંત પરમાર દ્વારા લખવામાં આવેલી છે અને બૈદર વખત દ્વારા ટ્રાન્સલેશન કરવામાં આવેલું છે, એનો અભ્યાસ કરીશું. જોઈએ આપણે વન બાય વન એક એક લાઈન. માય ડોટર, માય મતલબ કે મારું, ડોટર મતલબ કે દીકરી. લિટલ ડિયર ડોટર, મારી દીકરી. કેવી? તો કે લિટલ, નાની. પાછું કેવું? તો કે ડિયર, વહાલી. મારી નાની અને વહાલી દીકરી શું કરે છે? લાઇટ અ પેન્સિલ. લાઇટ ધાર કાઢે છે. કેની ધાર કાઢે છે? અ પેન્સિલની. વિથ ના વડે, કેના વડે? અ શાર્પનર, સંચા વડે એ પેન્સિલની ધાર કાઢે છે. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ વિથ લાઇટ. હવે આ પોયમની અંદર કવિએ પેન્સિલની સરખામણી કેની સાથે કરેલી છે? તો કે મીણબત્તી સાથે. ફરી વખત, પેન્સિલની સરખામણી કેની સાથે કરેલી છે? તો કે મીણબત્તી સાથે. કેવી રીતે? તો કે આપણે જ્યારે બંધ ઓરડામાં અંધારું હોય એવા સમયે લાઇટની સુવિધા પણ નથી, તો એવા સમયે આપણે પ્રકાશ માટે શું કરવું પડશે? તો કે મીણબત્તી. તો જેવી જ આપણે મીણબત્તી પ્રગટાવશું, તરત જ આખા ઓરડામાં શું થઈ જશે? પ્રકાશ ફેલાઈ જશે. ક્યારે પ્રકાશ ફેલાડો? જ્યારે મીણબત્તી પ્રગટાવવામાં આવી ત્યારે. તો કવિએ, મેં તમને કીધું કે કવિએ પેન્સિલની સરખામણી કેની સાથે કરેલી છે? મીણબત્તી સાથે. તો જ્યારે પેન્સિલની ધાર કાઢવામાં આવે છે, ધાર કાઢવામાં આવી એનો મતલબ કે મીણબત્તીને પ્રગટાવવામાં આવી. જ્યારે પેન્સિલની ધાર કાઢવામાં આવે છે ત્યારે પ્રકાશ ફેલાવવાનું શરૂ થાય છે ઓરડામાં, ને ક્યાં? વ્હાઇટ પેપર. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, જે આકાશરૂપી સફેદ કાગળ છે. વ્હાઇટ પેપર કેના રૂપી? તો કે સ્કાય, આકાશરૂપી સફેદ કાગળ છે. એમાં શું થાય છે? ટુ બી ફિલ વિથ લાઇટ, પ્રકાશ ફેલાવવાની શરૂઆત થઈ જાય છે. હવે એક નાની ઢીંગલી છે, એ કેવા કેવા ચિત્ર દોરે છે એને વિશે કવિએ વર્ણન કરેલું છે. ધ બ્લેક બર્ડ ફ્લાઈંગ વિથ ધ ટ્રી. બ્લેક બર્ડ, કાળા કલરનું પક્ષી, શું કરે છે? ફ્લાઈંગ, ઉડી રહ્યું છે. ક્યાં? તો કે હવે વિથ ધ ટ્રી, વૃક્ષ ઉપર કાળા કલરનું પક્ષી ઉડી રહ્યું છે. ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક. ગ્લાસીસ, ચશ્મા. ક્યાં? તો કે ઓન ધ આઈસ, આંખો પર. આંખો ઉપર જ ચશ્મા હોય, સ્વાભાવિક વસ્તુ છે. ગ્લાસીસ ઓન ધ આઈસ, આંખો પર ચશ્મા. કેની આંખો પર? ઓફ ધ પીકો, મોરની આંખો પર ચશ્મા. ક્યારે આપણે જોયેલા ન હોય પણ એક નાની ઢીંગલી છે, ચિત્ર દોરે છે. પછી ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર. ફાયર ચેટ, અગ્નિરથ. ફાયર ચેટ, અગ્નિરથ શું કરે છે? તો કે ફ્લાઇંગ, ઉડી રહ્યું છે. ક્યાં ઉડી રહ્યું છે? તો કે ઇન ધ એર, સ્વાભાવિક વસ્તુ છે કે હવામાં જ ઉડે. ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ. એરપ્લેન, પ્લેન શું કરી રહ્યું છે? વોકિંગ, ચાલી રહ્યું છે. ક્યાં ચાલી રહ્યું છે? કે ઓન ધ રોડ, રોડ પર ચાલતું એરોપ્લેન. હવે આપણે જોઈએ છીએ કે એરપ્લેન શું કરે છે? તો ઉડતું જોયેલું છે, ક્યારે આપણે ચાલતું જોયેલું નથી. પણ અહીંયા જે છે એક નાની ઢીંગલી છે, એક ચિત્ર દોરી રહી છે, એટલા માટે છે એ એમને મજા આવે, આનંદ આવે એ રીતે ચિત્ર દોરી રહી છે. ત્યાર પછી ધ લાયન હેવિંગ અ કન્વર્સેશન વિથ કાઉ. ધ લાયન હેવિંગ અ કન્વર્સેશન, હેવિંગ અ કન્વર્સેશન એટલે વાતચીત કરતો. હેવિંગ એ કન્વર્સેશન, વાતચીત કરતો. કોણ વાતચીત કરે છે? તો કે ધ લાયન. કેની સાથે વાતચીત કરે છે? વિથ કાઉ, એટલે ગાય સાથે વાતચીત કરતો એક સિંહ. ત્યાર પછી અ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. અહીં આપણે ચિત્રમાં સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. શું કહે છે? અ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી, એક આ વૃક્ષ છે. વૃક્ષની ઉપર શું છે? તો એક આંખવાળો સૂર્ય. જો આમાં એક જ આંખ છે, બીજી આંખ ક્યાં? તો કે બીજી આંખ અહીંયા હોય, જે શું થઈ ગયું છે? વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. આ જે આકાશ છે, એ આકાશ એક આંખ ઉપર આવી ગયું છે. પેચ, એક ટુકડો, એટલે કહે છે અ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. એક આંખ, એક કાળા કલરના વૃક્ષની ઉપર એક આંખવાળો સૂર્ય. ત્યાર પછી અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. બ્લુ ફિશ, એક બ્લુ કલરની માછલી શું કરે છે? ફ્લાઇંગ,
ઉડી રહી છે. સ્વાભાવિકપણે આપણે માછલીને તરતા જોઈએ છે, ક્યારેય ઉડતી માછલી જોયેલી નથી. પણ આ જે ઢીંગલી છે શું કરે છે, કે માછલીને ઉડાડી રહી છે. એ પણ ક્યાં, તો કે ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. જે આ વાદળ છે એ વાદળના ફોરહેડ કપાળની ઉપર, ઓન ધ ફોરહેડ કપાળની ઉપર ઉડતી એક બ્લુ કલરની માછલી. ત્યાર પછી ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. એક પીળા કલરનું પતંગિયું, બટરફ્લાય પીળા કલરનું પતંગિયું શું કરી રહ્યું છે, સ્વિમિંગ કરી રહ્યું છે. જો માછલી છે શું કરે, સ્વિમિંગ કરે, અને બટરફ્લાય શું કરે, ફ્લાઇંગ કરે. અહીંયા દીકરી છે આનંદમાં આવીને એને મજાવા ચિત્ર દોરે છે, એટલે એને શું કર્યું, તો કે માછલીને શું કરે છે, ઉડાડે છે અને બટરફ્લાયને તરાવે છે. લખે છે ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. લખે વોટરફોલ પાણીના ધોધની નીચે, પાણીની ધોધમાં એક પીળા કલરનું તરતું પતંગિયું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોયું કે આ દીકરી છે કેવા પ્રકારના વિચિત્ર ચિત્ર દોરે છે. જોઈએ કીધું કેવું ચિત્ર, તો કે સ્ટ્રેન્જ વિચિત્ર ચિત્ર દોરે છે. કેવા વિચિત્ર ચિત્ર, તો આપણે જોયા કે એક વૃક્ષ ઉપર કાળા કલરનું ઉડતું પક્ષી, ત્યાર પછી તો કે મોરના આંખો ઉપર ચશ્મા, ત્યાર પછી તો કે હવામાં ઉડતો અગ્નિરથ, ત્યાર પછી તો કે રોડ પર ચાલતો એરોપ્લેન, ત્યાર પછી તો કે ગાય સાથે વાતચીત કરતો સિંહ, ત્યાર પછી તો કે એક વૃક્ષ ઉપર એક આંખવાળો સૂર્ય. એક આંખ ઉપર શું છે, તો કે એક આંખ ઉપર આકાશ આવેલું છે, વાદળ જ છવાઈ ગયા છે. ત્યાર પછી તો કે વાદળના કપાળ પર ઉડતી માછલીઓ, ત્યાર પછી તો કે ધોધને પાણીના ધોધની અંદર તરતું પીળા કલરનું પતંગિયું. આ બધા પ્રકારના છે ચિત્ર દોરી રહી છે. ત્યાર પછી જોઈએ માય ડાર્લિંગ બટર. ડાર્લિંગ મતલબ વાહલી. માય ડાર્લિંગ બટર, મારી વાહલી દીકરી, ઇન હર એક્સ્ટાસી એક્સ્ટાસી, અતિ આનંદમાં, પરમ આનંદમાં શું કરે છે, ઇઝ બિઝી, વ્યસ્ત છે પોતાના અતિ આનંદમાં, પરમ આનંદમાં વ્યસ્ત છે. શેમાં વ્યસ્ત છે, તો ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર. ડ્રોઈંગ દોરવામાં, શું દોરવામાં, સ્ટ્રેન્જ પિક્ચર, વિચિત્ર ચિત્ર દોરવામાં મારી દીકરી અતિ આનંદમાં આવીને, પરમ આનંદમાં આવીને વ્યસ્ત છે. બટ પરંતુ વેન ધ સ્કૂલ માસ્ટર ગિવ્સ હર હોમવર્ક, વેન જ્યારે ધ સ્કૂલ માસ્ટર, એના શિક્ષક ગિવ્સ આપે છે, કોને આપે છે, હર તેણીને શું આપે છે, હોમવર્ક. પરંતુ જ્યારે તેણીને તેના શિક્ષક હોમવર્ક આપે છે ત્યારે માય ડાર્લિંગ ડોલ, મારી વાહલી ઢીંગલી, ડોલ મારી વાહલી ઢીંગલી શું કરે છે, બ્રેક્સ તોડી નાખે છે. બ્રેક્સ તોડી નાખે છે, શું તોડી નાખે છે, ધ ટીપ્સ ઓફ ધ પેન્સિલ. ટીપ જે પેન્સિલની ધાર છે, પેન્સિલની ધાર છે એ તોડી નાખે છે. શા માટે તોડી નાખે છે, તો કે જ્યારે તેણીને તેના શિક્ષક હોમવર્ક આપે છે ત્યારે મારી દીકરી ઇન એંગર, ગુસ્સામાં આવીને પોતાની પેન્સિલની ધાર તોડી નાખે છે. સ્વાભાવિક વસ્તુ છે કે મોટા વિદ્યાર્થીઓને પણ હોમવર્ક શબ્દ સાંભળતા મજા નથી આવતી, ગુસ્સો આવે છે. તો આ તો નાની ડિંગલી છે, તો એને પણ ગુસ્સો આવવાનો છે જ. એટલે જ્યારે આ દીકરી છે, જ્યારે તેમની ઢીંગલી છે એ ગુસ્સામાં આવીને પેન્સિલની ધાર છે તોડી નાખે છે, ત્યારે શું થાય છે, ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સ્ટિંગ્વિશ્ડ. મીણબત્તી સાથે, મીણબત્તીનું કામ શું છે, તો કે પ્રકાશ ફેલાવવાનું. તો જ્યારે આપણે મીણબત્તીને પ્રગટાવીએ છીએ ત્યારે એ પ્રકાશ ફેલાવે છે. જ્યારે મીણબત્તીને આપણે બુઝાવી દઈએ ત્યારે પ્રકાશ શું થઈ જાય, તો કે પ્રકાશ નાબૂદ થઈ જાય, ખાલી મીણબત્તીનો ધુમાડો વધે. તો કવિ એ જ કહે છે, ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ, આ પેન્સિલ જે મીણબત્તી રૂપી જે જ્યોત છે કેવી થઈ ગઈ, બુઝાઈ ગઈ. બુઝાઈ ગઈ કે ભાઈ શું થાય, ઓનલી ધ સ્મોક રિમેન્સ, ફક્ત ધુમાડો જ વધ્યો. ઓનલી ધ સ્મોક, સ્મોક એટલે કે ધુમાડો, રિમેન્સ એટલે વધે છે, ફક્ત ધુમાડો જ વધે છે. ક્યારે ધુમાડો વધે છે, જ્યારે દીકરી ગુસ્સામાં આવીને પેન્સિલની ધાર તોડી નાખે છે ત્યારે. અને ધુમાડો ક્યાં વધે છે, તો કે ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. જ્યારે અહીંયા કવિએ કીધું હતું કે આ વ્હાઇટ પેપરની અંદર પ્રકાશ ફેલાવવાનો શરૂ થયો છે, એ જ વ્હાઇટ પેપરની અંદર જ્યારે આ કેન્ડલ ઓફ ધ પેન્સિલ એક્સ્ટિંગ્વિશ, જ્યારે આ કેન્ડલની મીણબત્તીની જ્યોત બુજાઈ જાય છે, ત્યારે ફક્ત એ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, જે આકાશ ઉપર સફેદ કાગળ છે, એમાં શું વધે છે, ફક્ત ધુમાડો વધે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એવી આશા રાખું છું કે તમને આ પોયમ
ખૂબ જ સરસ રીતે સમજાઈ ગઈ હશે. છતાં પણ તમને કાંઈ પણ ક્વેશ્ચન ક્વેરી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં તમારા ક્વેશ્ચન પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.